નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BCSM 3 ના તમામ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 માં આજે આપણે મેઇન ફંક્શન એટલે કે અલગ અલગ પ્રકારના ફંક્શન શીખીશું. ફંક્શન્સ ઇન C++ એમાં સૌથી પહેલું ફંક્શન છે મેઇન ફંક્શન. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એમાં પ્રોગ્રામનું એક્ઝિક્યુશન હંમેશા મેઇન મેથડથી થતું હોય છે. તો એવી જ રીતે સી પ્લસ પ્લસમાં પણ આપણા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન મેઇન ફંક્શનથી શરૂઆત થશે. એને ટૂંકમાં એમ કહેવું હોય તો આપણે કહી શકીએ કે મેઇન ફંક્શન ઇઝ ધ એન્ટ્રી પોઈન્ટ ઓફ એની સી પ્લસ પ્લસ પ્રોગ્રામ. કોઈ પણ સી પ્લસ પ્રોગ્રામનું એન્ટ્રી પોઈન્ટ એટલે મેઇન ફંક્શન. ઇટ ઇઝ ધ પોઈન્ટ એટ વિચ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામિંગ ઇઝ સ્ટાર્ટેડ. આ એવું પોઈન્ટ છે જ્યાંથી આપણા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. વેન સી પ્લસ પ્લસ પ્રોગ્રામ ઇઝ એક્ઝિક્યુટેડ, ધ એક્ઝિક્યુશન કંટ્રોલ ગોઝ ડાયરેક્ટલી ટુ ધ મેઇન ફંક્શન. જ્યારે આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એક્ઝિક્યુશનનો કંટ્રોલ ડાયરેક્ટલી મેઇન ફંક્શને જાય છે. દરેક સી પ્લસ પ્લસ પ્રોગ્રામ જે આપણો હોય એને મેઇન ફંક્શન હોય છે. વિદ્યાર્થી મિત્રો, મેઇન ફંક્શનનું સિન્ટેક્સ વોઇડ એટલે કે અહીંયા રિટર્ન ટાઈપ તમે વોઇડ, ઇન્ટીજર ગમે તે રાખી શકો છો. ત્યાર પછી મેઇન ફંક્શન આપણું, અને જે કાંઈ પણ બ્લોક તમારે મેઇન ફંક્શનની અંદર લખવું હોય અહીંયા તમારે બ્લોક લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વોઇડ શું છે? તો કે એ કીવર્ડ છે જે કાંઈ પણ કાંઈ જ રિટર્ન કરતું નથી. મેઇન ફંક્શનને એ કાંઈ રિટર્ન કરતું નથી. એની જગ્યાએ તમે રિટર્ન ઇન્ટીજર પણ રિટર્ન કરાવી શકો છો, જે ઇન્ટીજર ટાઈપની વેલ્યુ મેઇન ફંક્શનને રિટર્ન કરશે. ત્યાર પછી છે મેઇન ફંક્શન. ઇટ ઇઝ અ નેમ ઓફ ફંક્શન વિચ ઇઝ પ્રીડિફાઇન્ડ ફંક્શન ઇન સી પ્લસ પ્લસ લાઇબ્રેરી. એટલે કે પ્રીડિફાઇન્ડ ફંક્શન છે, બિલ્ટ ઇન ફંક્શન છે જ્યાંથી આપણું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આપણે જોઈએ તો વોઇડ મેઇન ડેટા ટાઈપ, આપણા ફંક્શનનું નામ, અને પછી જે કાંઈ પણ અહીંયા બ્લોક તમારે લખવું હોય એ. તો સિમ્પલ અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ ધીસ ઇઝ મેઇન ફંક્શન, અને બ્લોક અહીંયા પૂરો કરાવીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સ્ટાન્ડર્ડ ઇનપુટ ફાઇલ અને સ્ટાન્ડર્ડ કોનીઓ ફાઇલ તમારે બે ઇનપુટ કરાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, સી પ્લસ પ્લસ ફંક્શન પ્રોટોટાઇપ ઇઝ અ ડિક્લેરેશન ઓફ ધ ફંક્શન ધેટ ટેલ્સ ધ પ્રોગ્રામ અબાઉટ ધ ટાઈપ ઓફ ધ વેલ્યુ રિટર્ન બાય ધ ફંક્શન, ધ નંબર ઓફ ટાઈપ ઓફ ધી આર્ગ્યુમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન પ્રોટોટાઇપ એટલે શું? તો કે ફંક્શન પ્રોટોટાઇપ રહ્યું એ પ્રોગ્રામને જણાવે છે કે તમે જે ફંક્શન બનાવો છો એ કયા પ્રકારનું ફંક્શન તમારે બનાવવું છે, કયા પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે, અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલી એમાં પાસ કરાવેલી છે. એ મેઇન ફંક્શનને જાણ કરવા માટે ફંક્શન પ્રોટોટાઇપનો યુઝ થાય છે. ફંક્શન પ્રોટોટાઇપિંગ ઇઝ વન વેરી યુઝફુલ ફીચર્સ ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, સી પ્લસ પ્લસમાં ફંક્શન પ્રોટોટાઇપિંગ છે એ ખૂબ જ ઉપયોગી ફીચર છે. એ ફંક્શન પ્રોટોટાઇપ ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઇન્ટરફેસ ટુ ધ કમ્પાઇલર બાય ગિવિંગ ડિટેલ્સ સચ એઝ ધ નંબર એન્ડ ટાઈપ ઓફ ધ આર્ગ્યુમેન્ટ એન્ડ ધ ટાઈપ ઓફ ધ રિટર્ન વેલ્યુ. ફંક્શન પ્રોટોટાઇપ છે એ કમ્પાઇલરને કહે છે કે તમે ફંક્શન બનાવેલું છે એમાં નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલી છે અને શું રિટર્ન કરાવવાનું છે એ બધું એ કમ્પાઇલરને એ જણાવશે. એટલે કમ્પાઇલર એ પ્રકારનું ફંક્શન બનાવી અને એને રિટર્ન ટાઈપને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ આપશે. તો પ્રોટોટાઇપ ડિક્લેરેશન લુક્સ જસ્ટ લાઈક એ ફંક્શન ડેફિનેશન એક્સેપ્ટ ધેટ ઇટ હેઝ નો બોડી, ધેટ ઇઝ ઇટ્સ કોડ ઇઝ મિસિંગ. ધીસ ઇઝ ધ ટાઈમ યુ ન્યુ ધ ડિફરન્સ બિટવીન એ ડિક્લેરેશન એન્ડ ડેફિનેશન. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન ડિક્લેરેશન છે એ જસ્ટ લાઈક ફંક્શન ડેફિનેશન જેવું જ હોય છે, પણ એમાં ડિફરન્સ શું હોય? એમાં બોડી હોતી નથી, એટલે કે એમાં કોડિંગ તમે લખેલું હોતું નથી. જસ્ટ તમે ફંક્શનને ડિક્લેર કરો છો, એમાં નંબર ઓફ
આર્ગ્યુમેન્ટ આપો છો અને ક્યાં પ્રકારનું તમે ડેટા રિટર્ન કરશે એ તમે એમાં જણાવો છો, ત્યારે એને ફંક્શન પ્રોટોટાઇપ કહેવાય. નાવ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ડિક્લેરેશન એન્ડ ડેફિનેશન? વિદ્યાર્થી મિત્રો, તો કે ડિક્લેરેશન જસ્ટ ઇન્ટ્રોડ્યુસ ધ નેમ ટુ ધ પ્રોગ્રામ, વેર ડેફિનેશન ઇઝ અ ડિક્લેરેશન દેટ ઓલ્સો ટેલ્સ ધ પ્રોગ્રામ વોટ ધ ફંક્શન ઇઝ ડુઈંગ એન્ડ હાઉ ઇટ ઇઝ ડુઈંગ. ડિક્લેરેશનમાં વિદ્યાર્થી મિત્રો, ખાલી પ્રોગ્રામમાં ફંક્શનને તમે બનાવો છો, એની રિટર્ન ટાઈપ અને નંબર ઓફ ટાઈપ ઓફ ધ આર્ગ્યુમેન્ટ તમે સ્પેસિફાય કરો છો, એમાં બોડી હોતી નથી. જ્યારે ફંક્શન ડેફિનેશનમાં તમે ફંક્શન બનાવો છો, એની સાથે સાથે જ તમે ફંક્શનની બોડી પણ લખી નાખો છો, એટલે કે ફંક્શન શું કાર્ય કરે છે એ પણ તમે એમાં જણાવી દો. Does above the above given example are function definition and the following are declaration or shall we say function prototype. So વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન પ્રોટોટાઇપ કહેવાશે. આપણે અહીંયા શું કરાવેલું છે, abs value નામનું ફંક્શન બનાવ્યું છે, એમાં આર્ગ્યુમેન્ટ એક છે અને રિટર્ન શું કરશે, ઇન્ટીજર વેલ્યુ. એવી જ રીતે બીજું ફંક્શન રિટર્ન ટાઈપ આપેલી છે. Therefore, you can say that a function prototype has the following parts. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે ફંક્શન પ્રોટોટાઇપ હોય એને એને નીચેના ભાગ હોય છે, એટલે કે ત્રણ પ્રકારની આર્ગ્યુમેન્ટ એમાં પાસ કરવામાં આવે છે. એક રિટર્ન ટાઈપ, નેમ ઓફ ધ ફંક્શન, અને થર્ડ છે આર્ગ્યુમેન્ટ લિસ્ટ. લેટ સી ધ એક્ઝામ્પલ. જે અહીંયા આપણે સમ નામનું ફંક્શન બનાવ્યું, બે આર્ગ્યુમેન્ટ અને એક રિટર્ન શું કરશે, વેલ્યુ ઇન્ટીજર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેઇન ફંક્શન અને ફંક્શન પ્રોટોટાઇપ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, આપણે કોલ બાય રેફરન્સ અને કોલ બાય વેલ્યુ નો કન્સેપ્ટ જોશું. ધન્યવાદ. થેન્ક યુ.